ધ કેપિટલ કોમ્પ્લેક્ષ વિવિધ સો થી વધુ ઓફિસો અને દુકાનો આવેલી છે ત્યારે હવે આ કોમ્પ્લેક્સને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો ભાવનગરની અંદર પણ અગ્નિકાંડ બાદ હવે પ્રશાસનને કાર્યવાહી કરવાનું યાદ આવ્યું છે અને હવે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ટોપ થ્રી સર્કલ પાસે આવેલું તો કેપિટલ કોમ્પ્લેક્સ કે જેને સીલ મારવામાં આવ્યું આ કોમ્પ્લેક્ષર સો થી વધુ ઓફિસ અને દુકાનો આવેલી છે

દેશમાં ફાયર કાનૂન એક્ટ લાગુ છે પરંતુ તેના ખુલ્લે આમ છે હોય તે પ્રમાણે ભાવનગરની અંદર વિવિધ વિસ્તારોની અંદર દ્રશ્યો સામે આવતા હોય છે હાલ એબીપી અસ્મિતાની ટીમ છે તે શહેરના નિર્મળનગર ખાતે આવેલ હીરા ઉદ્યોગનું જે બિલ્ડિંગ છે ત્યાં આવી પહોંચી છે આ માધવ રત્નનું બિલ્ડિંગ છે ત્યાંના તમને દ્રશ્યો બતાવવા માગીશ કે હજી તાજેતરની અંદર જ આ જે બિલ્ડિંગ છે તે ફાયર સુવિધાને લઈને વિવાદમાં આવ્યું હતું અને ત્યારબાદ આ જે ફાયરની સુવિધા છે તે હાલ લગાવવામાં આવી નથી ઇન્સ્ટોલેશન કરાવવા માટે આવી નથી તેના કારણે આ જે બિલ્ડિંગ છે તેમને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે જે પ્રમાણે ફાયર એક્ટ કાનૂન મુજબ જે ઓફિસો હોય છે જે રેસિડેન્સ બિલ્ડિંગો હોય છે કે જ્યાં કમ્પલસરી ફાયરની સુવિધા છે તે લગાવવાની હોય છે પરંતુ આ જે નિર્માનગરનું જે માધવ રત્ન બિલ્ડિંગ આવેલું છે કે જ્યાં પાંચથી છ હજાર જે ઓફિસો આવેલી છે કે જ્યાં વિવિધ ઓફિસોની અંદર જે રત્ન કલાકારો હોય છે તે કામકાજ કરતા હોય છે જે ઓફિસોની અંદર હીરાનો વ્યવસાય કરતા હોય છે પરંતુ આ જે બિલ્ડિંગ આવેલું છે રત્ન કે જે પાંચ માળના બિલ્ડિંગની અંદર ફાયરની કોઈ સુવિધા છે તે જોવા મળી રહી નથી જોકે મહાનગરપાલિકા દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયે જે હીરા ડાયમંડ એસોસિએશનના જે પ્રમુખ છે તેમના દ્વારા બોન્ડ આપીને આજે સીલ ખોલવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આજે રાજકોટ નો આગ દુર્ઘટના ઘટી છે તેને લઈને જે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હોય છે અથવા તો જે એસોસિએશનના જે જવાબદાર વ્યક્તિઓ હોય છે તેમના દ્વારા ફાયરની સુવિધા છે તે ઇન્સ્ટોલેશન કરાવવી જોઈએ પરંતુ કમનસીબે આ જે માધવ રત્ન બિલ્ડિંગ આવેલી છે કે જેની અંદર હજારોની સંખ્યામાં જે રત્ન કલાકારો છે તે આવતા હોય છે પરંતુ જે ફાયરની સુવિધા હોય છે તે સંપૂર્ણપણે ઝીરો જોવા મળી રહી છે તેમ છતાં જે ફાયરનું વિભાગ હોય છે તે કોઈ કામગીરી કરતું નથી તેવા પણ કહી શકાય કારણ કે ફાયરની સુવિધા માટે બોન્ડ આપી દીધો છે પરંતુ ફાયરની જે સુવિધા છે તે ઇન્સ્ટોલેશન કરાવી નથી આ વિવિધ ઓફિસ આવેલી છે કે જ્યાં ફાયરની સુવિધા હાલ તો ઉપલબ્ધ નથી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે જ્યારે ફાયર વિભાગ છે તે વિવિધ વિસ્તારોની અંદર જે ગેમ ઝોન આવેલી હોય છે હોટલો આવેલી હોય છે રેસ્ટોરન્ટો આવેલી હોય છે તેમને સીલ મારવાની કામગીરી કરતી હોય છે પરંતુ આ માધવ રત્ન બિલ્ડિંગ છે કે જ્યાં હજારોની સંખ્યામાં જે રત્ન કલાકારો આવતા હોય છે ત્યાં પણ ફાયરની જે સુવિધા છે તેનો સ્પષ્ટપણે અભાવ જોવા મળી રહ્યો છે પાર્થ મજેઠિયા એબીપીએસ મિતા ભાવનગર